સતત છ વર્ષ સુધી અક્ષય કુમાર સૌથી વધારે એડવાન્સ ટેક્સપેયર રહીને બે હજાર તેરમાં માં તેઓ હિન્દી ફિલ્મ જગતના સૌથી વધુ એડવાન્સ ટેક્સપેયર તરીકે ઉભરી આવ્યા અને એ જ બે હજાર તેરના ના વર્ષમાં તેમણે ઓગણીસ કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ભર્યો હતો

બે હજાર કરોડ રૂપિયા અને બે હજાર સોળમાં રજૂ થયેલી ફિલ્મોની આવક દેશ અને વિદેશમાં મળીને માત્ર દેશમાં ડોમેસ્ટિક ઇન્કમ અને નેટ લાઈફ આવક ત્રણ હજાર કરોડની હતી આવી સફળતા પામનારા તેઓ હિન્દી ફિલ્મોના પહેલા અભિનેતા છે અને તેઓ અતિ સફળ અભિનેતા છે તેનું એ સર્ટિફિકેટ પણ છે બોક્સ ઓફિસ ઓફ ઇન્ડિયા નામના સામયિકે યોગ્ય રીતે અક્ષય કુમારને ભારતીય સિનેમાના સૌથી સફળ અભિનેતાઓમાંના એક ગણાવ્યા છે તેઓ અત્યારના સમયની હિન્દી ફિલ્મોના એક અગ્રીમ અભિનેતા તો છે જ અમૃતસરમાં હરિઓમ ભાટિયા રૂપે અક્ષય કુમારનો જન્મ પંજાબી હિન્દુ પરિવારમાં અનુરાગ ભાટિયાને ત્યાં થયો હતો પિતાજી સેનાના અધિકારી નાનપણથી જ અક્ષયને સ્પોર્ટ્સમાં ભારે રસ તેમના પિતાજી પણ કુસ્તીનો આનંદ માણતા અક્ષયનો ઉછેર દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં થયો છે પિતાજી એ સેના છોડી અને યુનિસેફના અધિકારી બન્યા અને પરિવાર મુંબઈમાં આવીને વસ્યું અને તરત જ તેમના બેન અલકાજીનો જન્મ થયો અને તેઓ સેન્ટ્રલ મુંબઈના પંજાબી વિસ્તાર કોળી વાડમાં રહેતા હતા મુંબઈની ડોન બોસ્કો સ્કૂલમાં તેઓ ભણ્યા અને તેની સાથે જ કરાટે શીખવા માંડ્યા મુંબઈની ગુરુ નાનક ખાલસા કોલેજમાં તેઓ જોડાયા પણ ભણવામાં રસ ન હોવાના કારણે એ છોડી દીધું તેમણે પિતાને માર્શલ આર્ટમાં વધુ ભણાવવાની વિનંતી કરી પણ પિતાજી એ બચત કરીને તેમને થાઈલેન્ડ મોકલ્યા બેંગકોકમાં માર્શલ આર્ટ ભણીને પાંચ વર્ષમાં તેઓ થાઈ બોક્સિંગ શીખી ગયા ભારતમાં ટેકબોન્ડો એ બ્લેક બેલ્ટ મેળવીને એમણે બેંગકોકમાં મોઆઈ થાઈ શીખ્યા ત્યારે અક્ષય રસોઈયા અને વેઇટર રૂપે કામ કરતા હતા થાઈલેન્ડ થી આવીને અક્ષય કોલકાતા ગયા અને ત્યાં એક ટ્રાવેલિંગ એજન્સી ત્યાંથી મુંબઈ પરત થઈને અક્ષય કુમારે માર્શલ આર્ટ શીખવાનું શરૂ કર્યું જ્યાં તેમના એક વિદ્યાર્થીના મોડેલ કોઓર્ડિનેટર પિતાએ અક્ષયને મોડેલ બનવાનું સૂચવ્યું મોડેલ બનવાના પહેલા જ બે દિવસમાં અક્ષય કુમારના પગાર જેટલું કમાતા એ દિશામાં તેમણે જવાનું વિચાર્યું કે માત્ર બે દિવસમાં મોડલિંગ કરતા આખા મહિનાના પગાર જેટલા પૈસા અહીં મળી શકે છે અઢાર મહિના સુધી ફોટોગ્રાફર જયેશ શેઠના તેઓ પગાર વિનાના સહાયક રહ્યા ત્યારે તેમનો પહેલો પોર્ટફોલિયો બન્યો અનેક ફિલ્મોમાં અક્ષય બેકગ્રાઉન્ડના ડાન્સર બન્યા અને એક સવારે તેઓ બેંગ્લોરમાં એડ શૂટ પર જવા નીકળ્યા અને વિમાન ચૂકી ગયા પોતાનો પોર્ટફોલિયો લઈને તેઓ ફિલ્મ સ્ટુડિયોમાં ગયા અને તે સાંજે તો તેમણે નિર્માતા પ્રમોદ ચક્રવર્તીની દીદાર નામની ફિલ્મના મુખ્ય કામના માટે કોન્ટ્રાક્ટ પણ સાઈન કરી લીધો હતો જો કે મુખ્ય ભૂમિકામાં અક્ષય પહેલી વાર રાખી અને શાંતિ પ્રિયા સામે ઓગણીસો ને એકાણું ની ફિલ્મ સૌગંધમાં દેખાયા એ જ વર્ષે કિશોર વ્યાસ નિર્દેશિત ફિલ્મ ડાન્સર આવી જેના પણ સારા રિવ્યુ નહીં મળ્યા બીજે વર્ષે અબ્બાસ મસ્તાન નિર્દેશિત સસ્પેન્સ થ્રિલર આવી અને અક્ષય કુમારે સફળતાનો સ્વાદ ચાખ્યો રાજ સિપી નિર્દેશિત મિસ્ટર બોન્ડમાં અક્ષય કુમાર જેમ્સ બોન્ડ બન્યા એ વર્ષની તેમની છેલ્લી ફિલ્મ દીદાર સફળ થઈ અને એ સફળતા એમના જાજી પછી નહીં હજુ પણ આવતી પાંચેક ફિલ્મો સુધી તેઓ નિષ્ફળતા અને નિષ્ફળતા જોતા રહ્યા પછી સમીર મલકાન નિર્દેશિત હોલીવુડ ની ધ હાર્ડ વે ની હિન્દી આવૃત્તિ સમી ફિલ્મ મે ખિલાડી તું અનાડી આવી રમફેરના શ્રેષ્ઠ અભિનેતાનું પહેલું નામાંકન મળ્યું હતું તેઓ હવે સફળ અભિનેતા ગણાવવા માંડ્યા હતા ઓગણીસો માં અક્ષયની 11 ફિલ્મો આવી જી હા

નિર્માણ સંસ્થા શરૂ કરી અને બે હજાર બારમાં ગ્રેઝિંગ ચરતા બકરા એવો અર્થ થાય તેવી ગ્રેઝિંગ ગોટ પિક્ચર્સ નામની સંસ્થાની સ્થાપના કરી અને બે હજાર ચૌદમાં માં તો તેમણે ટેલિવિઝન ની રિયાલિટી શો ડેર ટુ ડાન્સ નું સર્જન કર્યું વર્લ્ડ કબડ્ડી લીગની અંદર અક્ષય કુમાર ખાલસા વોરિયર નામની ટીમના માલિક છે ફોર્બ દ્વારા ઓગસ્ટ બે હજાર અઢારમાં વિશ્વમાં સૌથી વધારે ફી જેમને છે તેવા કલાકારો યાદીમાં અક્ષય કુમારનું નામ સાતમા ક્રમે હતું અક્ષય ફેન ક્લબ બહુ જ છે તેમાં વૃદ્ધ સૌ કોઈ સામેલ છે એક્શન ફિલ્મો ઉપરાંત ડ્રામા રોમાંસ અને કોમિક ફિલ્મોમાં પણ સફળતા મળી તેમની રોમાંન્ટિક ફિલ્મો યે દિલ લગી ધડકન અંદાજ નમસ્તે લંડન કે નાટકીય કથાવાળી રેસ અગેન્સ્ટ ટાઈમ એક સાથે ચાર સફળ ફિલ્મો એક જ વર્ષમાં આપી અને ચકચાર મચી ગઈ જોકે બે હાજર નવ થી અગિયાર સુધી સફળતા અક્ષય કુમાર થી દૂર પણ રહી પણ બે હાજર બારમાં તેમણે પાછું હાઉસફુલ ટુ અને રાઉડી રાઠોડ નામની ફિલ્મો કરી અને સો કરોડ ની આવક થી તેઓ ફરી અને રુસ્તમ ટોયલેટ એક પ્રેમ કથાથી તેઓ સફળતી અતિ સફળતા કલાકારોની લિસ્ટમાં ઉપર ખસી ગયા છે બે હજાર એકમાં રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની દીકરી ટ્વિંકલ ખન્નાની સાથે

પદ્મશ્રીના ઇલકાપથી પણ નવાજવામાં આવ્યા એશિયન એવોર્ડ બે હજાર બારમાં તેમને સિનેમામાં અસાધારણ પ્રાપ્તિ બદલ સન્માનિત કર્યા અક્ષય કુમાર આમ તો ધાર્મિક વૃત્તિ ધરાવે છે તેઓ શિવ ભક્ત છે વૈષ્ણો દેવી સહિતના દેશભરના શિવ મંદિરોમાં તેઓ જતા રહે છે તેઓ શરાબનું સેવન નથી કરતા જો કે શરાબની એક જાહેરાત્રા માટે તેમણે ખૂબ મોટી જાહેરાત કરી અને એને મોટી આવક મળી તેનો અડધો ભાગ

ઓગણીસ કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ભર્યો હતો આવા અક્ષય કુમાર ખૂબ લોકપ્રિય છે એમના ગીતો પણ એમના જેટલા જ લોકપ્રિય છે અમને જે ગમ્યા છે તે ગીતો કઈક આવા છે દિલ તો પાગલ હે દિલ દીવાના હે વક્ત નામની ફિલ્મમાં તેઓ જિંદગી ખૂબસૂરત હોઈ નામનું ગીત ગાતા હતા તો આંખેમાં આવારા અરમાન હે ગાતા હતા મેં ખિલાડી તું અનાડીમાં

એમને શુભકામનાઓ પાઠવીએ અને આપના મિત્ર નરેશ કાપડિયાને ખબર છે ડોટ કોમ પરથી રજા આપો મિત્ર વધુ એક સ્ટાર ની વાત લઈને આપણે ફરીથી ભેગા થઈશું ત્યાં સુધી નમસ્કાર